ऑनलाइन एजुकेशन गुरु के वीडियो को सबसे पहले पाने के लिए हमारे चैनल को सब्सक्राइब कीजिए और बेल बटन जरूर दबाएं, और ये बिल्कुल फ्री है। शिक्षक मित्रों तेमज विद्यार्थी मित्रों, आज आपणे आ वीडियो में गुणोत्सव अंतर्गत धोरण 7ना गुजराती विषयना इम्पोर्टंट एमसीक्यू ने जोईशुं। आवो जोईए। पहलो प्रश्न छे, अखबार शब्द मूळ कई भाषानो छे? अरबी भाषानो छे। समाचार शब्द मूळ कई भाषानो छे? संस्कृत भाषानो छे। खबर शब्द मूळ कई भाषानो छे? उर्दू भाषानो छे। માણસની જિજ્ઞાસા કોના દ્વારા સંતોષાય છે? સમાચાર પત્રો દ્વારા સંતોષાય છે। અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે? NEWS એટલે કે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે। દરરોજ પ્રસિદ્ધ થતા સમાચાર પત્રને શું કહે છે? દૈનિક સમાચાર પત્ર। સમાજ ધર્મ કોણ અદા કરે છે? સમાચાર પત્ર। ખબર શબ્દનું બહુવચન શું થાય છે? અખબાર। અખબારી નોંધને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રેસ નોટ। અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે છે? તંત્રીને સંબોધીને લખવો પડે। અખબારી નોંધ લખતી વખતે શું યાદ રાખવું જરૂરી છે? 5W। અખબારી નોંધ એકમના લેખકનું નામ શું છે? ડોક્ટર ચંદ્રકાંત મહેતા। નીચે આપેલા શબ્દોમાંથી કઈ જોડણી ખોટી છે તે જણાવો। દૈનિક સાચી જોડણી છે, સાપ્તાહિક સાચી જોડણી છે, પાક્ષિક સાચી જોડણી છે, જ્યારે અહીંયા આપેલો માસિક શબ્દની ખોટી જોડણી છે। માસિક શબ્દમાં સી એ રશ્વઈ આવે। ત્યારબાદનો પ્રશ્ન, શીર્ષક શબ્દનો અર્થ જણાવો। શીર્ષક એટલે લખાણનું મથાળું। સન્માન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? અપમાન। ભજન અંગેની જાહેર ખબર કયા વિભાગમાં આવશે? ધાર્મિક સમાચાર। આનંદ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? શોક। તંત્રીને સંક્ષિપ્ત સમાચારની નોંધ મોકલતી વખતે શું મોકલવું જરૂરી છે? વિનંતી પત્ર મોકલવું જરૂરી છે। અંગત કે સંસ્થા સંબંધી સમાચારની કોલમને શું કહે છે? પ્રેસ નોટ કહે છે। નીચે આપેલા સમાનાર્થી જોડકામાં કયું જોડકું સમાનાર્થી નથી? બાતમી ખબર એ સાચું છે, નોંધ ટાંચણ સાચું છે, માનવી માણસ સાચું છે, જ્યારે નિયમિત નિયમિત એ ખોટું જોડકું છે। માતાના હાથ શાનાથી ગૂંથેલા છે? હીરથી ગૂંથેલા છે। મધુ અને મેહુલાને કવિએ કેવા કહ્યા છે? મીઠા કહ્યા છે। માતાના વેણ શાનાથી ભરેલા છે? વહાલથી ભરેલા છે। મધુ અને મેહુલાથી પણ વધુ મીઠું કોણ છે? માતા છે। માતાની આંખડી શાનાથી ભરેલી છે? સ્નેહથી ભરેલી છે। કવિ કોની જોડ નહીં મળે એવું કહે છે? માતાની જોડ નહીં મળે એવું કહે છે। કવિ કોને પ્રભુના પ્રેમની પૂતળી કહે છે? માતાને પ્રેમની પૂતળી કહે છે। જનનીની જોડ સખી નહીં જડે રેલોલ એટલે શું? માતે માં। જગથી જુદેરી
કોની જાત છે? માતાની જાત છે. કવિને માતાના હૈયાને કોના જેવું કહ્યું છે? હેમંતની હેલ જેવું કહ્યું છે. માતાના દૂધ કોને દુર્લભ છે? દેવોને દુર્લભ છે. નીચેના સમાનાર્થી જોડકામાં કયું જોડકું સમાનાર્થી નથી? તો ઉજાસ પાવર એ સમાનાર્થી જોડકું નથી. માતા કોના કરતા અચલ છે? ધરતી કરતા પણ અચલ છે. જનની કાવ્યના કવિનું નામ શું છે? બોટાદકર. નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે? આશીષ શબ્દની જોડણી ખોટી છે. શી એ રસવઈ આવશે? માતાનો પ્રેમ કેવો હોય છે? એક સરખા પાણીના પ્રવાહ જેવો. માતાની આંગળી કોનો આધાર છે? જગતનો આધાર છે. માડીનો મેઘ બારે માસરે પંક્તિમાં બારે માસ શબ્દનો શો અર્થ થશે? બારે મહિના. જનની શબ્દનો કયો સમાનાર્થી શબ્દ નથી? મામા એ સમાનાર્થી શબ્દ નથી. જનની શબ્દ માટે માતા, મમ્મી, માતૃ વગેરે સમાનાર્થી શબ્દ છે. ખાલી જગ્યા બીજા બધા વગડાના વા કહેવત પૂર્ણ કરો. માતે માં બીજા વગડાના વા. ગાંધીજીના વિવાહ થયા ત્યારે તે શામાં અભ્યાસ કરતા હતા? હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. ગાંધીજીના ભાઈને વિવાહ થયા પછી શું પરિણામ ભોગવવું પડ્યું? નિશાળે જ ન જઈ શક્યા. ગાંધીજીને મળેલા શાળાના પ્રમાણપત્રમાં કઈ ટીકા ક્યારેય થઈ ન હતી? વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા ક્યારેય થઈ નહોતી. ગાંધીજીને શાના વિશે બહુ ચીવટ હતી? પોતાના વર્તન વિશે. એક સાંજે વ્યાયામના વર્ગમાં જવામાં ગાંધીજી કોનાથી છેતરાયા? વાદળાથી છેતરાયા. ગાંધીજી નઠારા અક્ષરને શાની નિશાની ગણે છે? અધૂરી કેળવણીની નિશાની ગણે છે. સારા અક્ષર શીખવા ગાંધીજી કઈ બાબતને અગત્યની ગણે છે? ચિત્રકળાને અગત્યની ગણે છે. ગાંધીજીને કયા વિષયમાં કેવળ બુદ્ધિનો સીધો સરળ પ્રયોગ લાગ્યો? ભૂમિતિમાં. ગાંધીજી સંસ્કૃત ભાષા શીખી શક્યા એ માટે પોતે કોનો ઉપકાર માને છે? કૃષ્ણશંકર માસ્તરનો, જે એમના સંસ્કૃત શિક્ષક હતા. હિબ્રુને લગતી ભાષા કઈ છે? અરબી ભાષા છે. હાઈસ્કૂલમાં પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લીધો છે? સત્યના પ્રયોગો. નીચેનામાંથી સમાનાર્થી જોડકામાંથી કયું જોડકું સમાનાર્થી નથી? નિકટ, વિકટ એ સમાનાર્થી નથી. નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી? હરીફાઈની જોડણી સાચી નથી. રી દીર્ઘઈ આવશે. વિદ્યાર્થીને મળતી નાણાંની મદદ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શિષ્યવૃત્તિ. તું કોનો દીકરો એ તો સમજ. આ વાક્ય કોણ બોલે છે? સંસ્કૃત શિક્ષક. નીચેના વિરુદ્ધાર્થી જોડકામાંથી કયું જોડકું વિરુદ્ધાર્થી નથી? મુક્તિ, સ્વતંત્રતા એ વિરુદ્ધાર્થી નથી. સફેદ કબૂતર ઉડ્યું. આ વાક્યમાં કયું વિશેષણ વપરાયું છે? ગુણવાચક વિશેષણ છે, સફેદ.
ગેડ બેસવી શબ્દનો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. મનમાં ગોઠવાવું, આપણે જરા ઊંચે જઈએ, તેમાં રેખાંકિત શબ્દનો વિશેષણ પ્રકાર કયો છે? એટલે કે ઊંચે શબ્દનો વિશેષણ પ્રકાર કયો છે? તો પ્રમાણવાચક જળ મૂકવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જળ મૂકવું એટલે કે પ્રતિજ્ઞા લેવી. ભમીએ ગુજરાત દક્ષિણ ભણી પાઠના લેખક કોણ છે? ચંદ્રવદન ચીમનલાલ મહેતા. ભમીએ ગુજરાત દક્ષિણ ભણી એકમનો સાહિત્ય પ્રકાર કયો છે? પ્રવાસ વર્ણન. સુરત શહેર કઈ નદીને કિનારે આવેલું છે? તાપી નદીને કિનારે આવેલું છે. લેખકે કઈ નદીને સૂર્યની પુત્રી કહી છે? તાપી નદીને સૂર્યની પુત્રી કહી છે. નીચેનામાંથી કયા લેખકની ગણના ત્રણ નકારમાં નથી? એટલે કે નરસિંહ રાવની ગણના ત્રણ નકારમાં નથી. નર્મદ, નવલરામ અને નંદશંકર આ ત્રણેયની ગણના ત્રણ નકારમાં થાય છે. ક્યાંના ખારવા ખલાસી જગ મશહૂર છે? ભીમપોરના ખલાસી જગ મશહૂર છે. ખલાસી જગને ક્યાં જઈને દરિયો દેખેલો? કરાતિયા જઈને દરિયો દેખેલો. ભીમપોરિયા હનુમાનના મેળે સુરતીલાલા ક્યાં બેલ દોડાવતા? ગેણિયા. ક્યાંની દીવાદાંડીની અનેક વાતો છે? હજીરાની દીવાદાંડીની અનેક વાતો છે. વાડી, ગાડી અને લાડીમાં કોણે જિંદગી ધૂળધાણી કરી છે? સુરતીલાલાઓએ કરી છે. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? અમરકંટકમાંથી નીકળે છે. લેખક કોના દર્શન કરવા ગીરી અટારીએ ચડ્યા? રેવાજીના દર્શન કરવા ગીરી અટારીએ ચડ્યા. ભારતમાં થર્મોપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે? બારડોલી. અંગ્રેજો ફરાન્સિયા વલંદાઓ લડ્યા, આમાંથી કોણે સુરતમાં પાયો નાખ્યો? અંગ્રેજોએ સુરતમાં પાયો નાખ્યો. ભીલ રાજાની મોહલાત જોવા ક્યાં જવું પડે છે? રાજપીપળા જવું પડે. ભૂતિયા ટેકરા તરીકે કયું સ્થળ જાણીતું છે? ડભોલી. નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે? તો કિલ્લો શબ્દની જોડણી ખોટી છે. નીચેના સમાનાર્થી જોડકામાં કયું જોડકું સાચું નથી? ઉદધી, ઉદક એ જોડકું સાચું નથી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. વહાણને સાચવવા સમુદ્રમાં ખડક પર બાંધેલો દીવાવાળો મિનારો દીવાદાંડી. ગોળીબારની નિશાનીઓ હજી દેખાય છે. ક્રિયા વિશેષણ જણાવો. તો હજુ એ ક્રિયા વિશેષણ છે. આવ ભણા આવ એકમના લેખકનું નામ શું છે? શાહબુદ્દીન રાઠોડ. આવ ભણા આવ એકમનો સાહિત્ય પ્રકાર કયો છે? હાસ્ય કથા. આવ ભણા આવ એકમમાં લેખકના પુત્રનું નામ શું છે? અફઝલ. અફઝલે એના પિતા પાસે શાની માંગણી કરી હતી? બૂટની માંગણી કરી હતી. અફઝલને નિશાળે જતા જોઈને કોણ બાળપણના સ્મરણોમાં સરી પડ્યું? લેખક એટલે કે શાહબુદ્દીન રાઠોડ. લેખકના મોચી મામાઓમાં કયું નામ છે? દુદા મામા. મોચી બજારના બધા મોચીને લેખક શું કહીને સંબોધન કરતા હતા? મામા. લેખક કોની જેમ હાર્યા વિના
બૂટની માંગણી કર્યા કરતા હતા નેપોલિયનની જેમ. નવા બૂટની માંગણી સ્વીકારાય એ પહેલાં લેખકે જૂના બૂટ કોને આપેલા? સોમને આપેલા. આ પાઠમાં પરમાણુ એટલે શું? પરમાણુ એટલે માપ. નવા બૂટનું પરમાણુ નાખવા લેખક કોને ત્યાં ગયા? દુદા મામાને ત્યાં ગયા. લેખક કયા રંગના બૂટ સીવડાવવા ઈચ્છતા હતા? લાલ રંગના બૂટ સીવડાવવા ઈચ્છતા હતા. આવ ભાણ આવ, આ વાક્ય કોણ બોલે છે? દુદા મામા. છોટુ મિયા ક્યાં સ્ટેશન માસ્તર હતા? દ્વારકા નજીક આવેલું બરડિયા ગામના એ સ્ટેશન માસ્તર હતા. દુદા મામા તૈયાર થયેલા બૂટને ઓઠામાં શા માટે રાખતા હતા? બૂટ પગમાં ડંખે નહીં માટે રાખતા હતા. નવા બૂટ પહેરીને નીકળતા લેખકને બજાર કેવી લાગતી? સાંકડી લાગતી. નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી? વ્યાજબી. એની જોડણી સાચી નથી, વાજબી આવે. ઉત્કંઠા શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. ઉત્કંઠા એટલે કે આતુરતા. નીચેના સમાનાર્થી જોડકામાં કયું જોડકું સમાનાર્થી નથી? જટિલ, જડેલું એ સમાનાર્થી નથી. આવ ભણ આવ પાઠમાં ખાલી જગ્યા વિષયમાં હાસ્યની વાત છે. બૂટ ખરીદવાના વિષયમાં હાસ્યની વાત છે.